નમસ્તે બાળકો, વિષય ગણિતની અંદર પ્રકરણ 2 ની અંદર આજે આપણે ડિવિઝનના ચડતા ક્રમમાં ગોઠવો અને ઉતરતા ક્રમમાં ગોઠવો જોઈશું. તો બાળકો, ચડતા ક્રમમાં ગોઠવો તો બાળકો, આપણે જે પગથિયા હોય છે એ પગથિયા આપણે નીચેથી ચડીને ઉપર જઈએ એને ચડતો ક્રમ કહેવામાં આવે છે. જેમ કે 1, 2, 3, 4, 5 એને બાળકો ચડતો ક્રમ કહેવાય છે. એટલે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જઈએ એને ચડતો ક્રમ કહેવાય છે. તો બાળકો, અહીંયા આપણે જે સંખ્યા લખી છે એમાં જે સૌથી નાનામાં નાની સંખ્યા હોય એ પહેલા લખાય. તો અહીંયા આપણે જોઈએ 7, 8, 4 અને 5 આ ચારમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો 4. આપણે જ્યારે સિદ્ધાંત બોલીએ છીએ ત્યારે 1, 2, 3 અને 4 ચાર સંખ્યા છે એ પહેલા બોલાય છે, એના પછી 5 સંખ્યા બોલાય છે. તો સૌથી પહેલા આપણે 4 લખીશું, પછી 4, પછી 5. પછી બાળકો 7 અને 8 છે. તો બાળકો 7 સંખ્યા પહેલા બોલાય તો આપણે અહીંયા લખીશું 7 અને પછી 8. તો નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જઈએ એને બાળકો ચડતો ક્રમ કહેવામાં આવે છે. પછી અહીંયા જોઈએ 9, 59, 19 અને 69. તો બાળકો અહીંયા આપણે જોઈએ તો સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો 9. 9 સંખ્યા સૌથી નાનામાં નાની છે. તો આપણે અહીંયા લખીશું 9. પછી અહીંયા આપણે 3 સંખ્યા છે. તો અહીંયા આપણે જોઈએ કે જે છેલ્લી સંખ્યા હોય એને બાળકો એકમ કહેવાય છે, જ્યારે આગળની સંખ્યાને દશક કહેવાય છે. તો આપણે સૌથી પહેલા દશકની સંખ્યા જોવાની. તો અહીંયા કેટલા છે? 5, 1 અને 6. તો બાળકો આ 3 સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? 1. બરાબર. તો 19 સંખ્યા આપણે અહીંયા લખીશું. પછી બાળકો 5 અને 6, તો આ બંનેમાં નાની સંખ્યા કઈ છે? 5. તો આપણે જે 59 છે એ અહીંયા લખીશું અને છેલ્લે આવશે 69. પછી અહીંયા જો બાળકો 21, 95, 88 અને 12. તો આમાંથી બાળકો નાની સંખ્યા કઈ છે? તો આપણે સૌથી પહેલા દશકની સંખ્યા જોવાની ને. તો 2, 9, 8 અને 1. તો 1 સંખ્યા સૌથી નાની કહેવાય, એટલે કે 12 છે એ સૌથી પહેલા લખાય. પછી 2, 9 અને 8. તો એમાંથી બાળકો સૌથી પહેલા કઈ સંખ્યા લખાય? તો 21. 21 સંખ્યા નાની છે, એટલે કે 8 અને 9 કરતા 2 સંખ્યા નાની કહેવાય. તો આપણે અહીંયા લખીશું 21. હવે અહીંયા 9 છે અને અહીંયા 8 છે, તો 9 કરતા 8 સંખ્યા નાની કહેવાય, એટલે કે 88 છે એ આપણે અહીંયા લખીશું. અને છેલ્લે આવશે 95. એ જ રીતે અહીંયા 90, 80, 72 અને 88. તો અહીંયા 9, 8, 7 અને 7. તો અહીંયા બાળકો જુઓ 7 છે, અહીંયા પણ 7 છે. આ રીતની બે સંખ્યા એક સરખી હોય તો આપણે પાછળની સંખ્યા જોવાની. તો અહીંયા 2 છે અને અહીંયા 9 છે, તો 9 કરતા 2 સંખ્યા નાની કહેવાય. તો અહીંયા આપણે 72 લખીશું, કારણ કે 7 કરતા 8 અને 9 સંખ્યા મોટી કહેવાય. પછી બાળકો આવશે અહીંયા 80. પછી અહીંયા 9 છે અને અહીંયા 8 છે, તો 9 કરતા 8 સંખ્યા નાની કહેવાય. તો આપણે અહીંયા 80 લખીશું અને છેલ્લે આવશે 90. તો નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જઈએ એને બાળકો ચડતો ક્રમ કહેવામાં આવે છે. એ જ રીતે બાળકો ઉતરતા ક્રમમાં પણ છે, પણ ઉતરતા ક્રમમાં શું છે કે આપણે જે પગથિયા ચડીને ઉપર ગયા, એટલે ઉપરથી આપણે નીચે તો આવવું પડે ને. તો ઉતરતા ક્રમમાં આપણે ઉપરથી નીચે આવીએ એને ઉતરતો ક્રમ કહેવામાં
નાની સંખ્યાથી આપણે